नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ने ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत छे। आज आपणे धोरण 7 विषय छे समाजी में चेप्टर नंबर 3 के मुगल साम्राज्य, एमां आपणे शाहजहां पछी औरंगजेब, राणा संग्राम सिंह, महाराणा प्रताप, पीर दुर्गादास, छत्रपति शिवाजी और मुगल साम्राज्य अथवा तो एनी राज्य व्यवस्था विषे अभ्यास करवानो छे। तो आपणे एमां आगळ जोईए કે શાહજહાં ઈસવીસન 1626 થી ઈસવીસન 1658 શાહજહાંનું ગુલામનું નામ કુરમર હતું। જે શાહજહાં છે એનું ગુલામનું નામ છે એ કુરમર હતું। તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલા શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો। તેનું નામ છે એ કુરમર હતું અને એણે દક્ષિણ ભારતનો જે વિજય કર્યો અને ત્યારબાદ એ તેના પિતા જેટલા શક્તિશાળી હતા અને કલા સ્થાપત્યનો ચાહક પણ હતો। તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું। તો કે જ્યારે તેની પત્ની છે મુમતાજ એ અવસાન પામે છે ત્યારબાદ તેની યાદમાં એ વિશ્વ પ્રસિદ્ધ જે તાજમહાલ છે એનું નિર્માણ કરે છે। તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે। તો તાજમહાલ છે આપણને ખબર છે કે દુનિયાની અજાયબીમાં એક છે। ત્યારબાદ છે ઔરંગઝેબ કે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના જે પુત્રો છે એ પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિદ્રોહ શરૂ થયો। હવે જ્યારે શાહજહાં છે કે એની તબિયત સારી ન હોવાથી તેના જે પુત્રો છે એની વચ્ચે સામ્રાજ્ય ઉપર આધિપત્ય જમાવવા માટે ભયંકર યુદ્ધો એટલે કે આંતરવિદ્રોહ શરૂ થયા। શાહજહાંના મોટા પુત્ર દારા ફિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો। હવે જ્યારે શાહજહાં છે એનો મોટો પુત્ર છે દારા ફિકો અને ઔરંગઝેબ એના બંને વચ્ચે છે એ મુખ્ય સંઘર્ષ થયો। ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી અને અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો। હવે જ્યારે ઔરંગઝેબ છે એ પોતાના જે ત્રણેય ભાઈઓ છે એને એક પછી એક હરાવી અને એની હત્યા કરી અને એને જેલમાં ધકેલી દે છે કે એનો ભાઈ એક છે દારા એની હત્યા કરે છે અને જ્યારે મુરાદ છે એને જેલની સજા કરે છે અને આવી રીતે એ ગાદી પચાવી પાડે છે અને અન્ય એક ભાઈ છે એ સુજા એને હરાવી અને દેશ નિકાલે કરે છે। ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું। ઔરંગઝેબ છે એ 50 વર્ષ સુધી રાજ્ય કરે છે। તેના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી લઈ દક્ષિણે ઝિંઝુ અને પૂર્વના ચટુગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તાર છે ત્યાં સુધી એની સમાવેશ હતો। કે ઔરંગઝેબ છે એનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી હતો કે ઉત્તરે કશ્મીરથી લઈ અને જે દક્ષિણ ઝિંઝુ છે અને પૂર્વનો જે ચટુગાંવ છે ત્યાંથી પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તાર ત્યાં સુધી સમાવિષ્ટ હતો। ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો। ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો। તે અત્યંત સાદું જીવન જીવતો હતો। તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી। કે જ્યારે એ સાદું જીવન જીવતો હતો અને જે અકબરની ધાર્મિક નીતિ છે તેનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા છે એ દાખવતો હતો। તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો। કે જે ઔરંગઝેબ છે એ સંગીત કલાનો, પછી મૂર્તિ પૂજાનો અને જે ધાર્મિક ઉત્સવો છે એનો વિરોધી હતો। તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા। તે એક શક્તિશાળી બાદશાહ હતો। હવે એના સમયમાં ઘણા બધા જે વિદ્રોહો છે એ થયા અને એને એક શક્તિશાળી બાદશાહ માનવામાં આવતો હતો, જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું। કે એણે લાંબા સમય સુધી ભારતના જે ઘણા મોટા ભાગના જે વિસ્તારો છે એના ઉપર એણે શાસન કર્યું। ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું કે 1707માં તે મૃત્યુ પામે છે। તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો। કે જ્યારે એનું અવસાન થાય છે ત્યારબાદ જે નિર્બળ શાસકો છે એ ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્ય છે તેનો પતનનો આરંભ થાય છે। ત્યારબાદ છે કે રાણા સંગ્રામ સિંહ, બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે। કે જ્યારે બાબરના સમકાલીન કે જ્યારે બાબર રાજા હતો ત્યારની વાત છે કે સમકાલીન મેવાડના જે રાણા સંગ્રામસિંહ છે એ રાણા સાંગા તરીકે પણ ઓળખાય છે।
તેઓ વીર અને સાહસી હતા, અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા. કે તેઓ કેવા હતા? તો કે વીર અને સાહસી હતા, અને તેને અનેક જે યુદ્ધો છે એમાં વિજય મેળવ્યો હતો. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેનું જે સામ્રાજ્ય છે એ નહીવત થઈ ગયું. કે બાબર સામે જે ખાનવાનું યુદ્ધ થયું ત્યારે તેમની હાર થઈ અને જે તેમનું સામ્રાજ્ય છે ત્યાં જ આવીને અટકી ગયું. ત્યારબાદ છે રાણા પ્રતાપ. કે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર રાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. કે જ્યારે મુઘલ સામ્રાજ્ય એટલે કે અકબર જ્યારે રાજા હતો ત્યારે તેની સામે મેદાને જે પડનાર રાણા પ્રતાપ છે એ મેવાડના પ્રતાપી મહારાજ હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. કે અકબર છે એ મેવાડ ઉપર શું કરે છે? તો કે આક્રમણ કરે છે ત્યારે બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. અકબર વિજયી થતા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. કે જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે ત્યારે અકબર છે એ વિજય બને છે, પરંતુ જ્યારે રાણા પ્રતાપ છે એ ઉદયપુરની આસપાસના જે વિસ્તારો છે એમાં પોતાની સત્તા છે એ સ્થાપી રાખે છે. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા. કે સંઘર્ષ છે બંને વચ્ચે એમને સતત ચાલુ રહે છે, પરંતુ જે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. કે જે રાણા પ્રતાપ છે પોતાનું જે ચિત્તોડ છે એ છોડવા માટે તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. કે જ્યારે ઈસવીસન 1576માં જે હલ્દી ઘાટીમાં પરાજય થાય છે ત્યારબાદ રાણા પ્રતાપ છે એ ગોંગુડા છે એમાં પોતાની રાજધાની એ ત્યાં ખસેડે છે અને જીવનના અંત સુધી તે યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી. કે ત્યારબાદ જે ડુંગરપુર છે તેનું ચાવંડ છે ત્યાં પોતાની રાજધાની સ્થાપે છે. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. કે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે 51 વર્ષના હતા. ત્યારબાદ છે કે વીર દુર્ગાદાસ રાઠોડ. કે દુર્ગાદાસ રાઠોડ મેવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા. જ્યારે દુર્ગાદાસ છે એમ કેવા હતા? તો કે રાઠોડ મારવાડના શાસક હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. જે વીર દુર્ગાદાસ છે એની તુલના છે એ રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેને તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. કે જ્યારે ઔરંગઝેબ છે તેના સમયમાં તેને પોતાનું જે આધિપત્ય છે એને સ્વીકાર્યું નહોતું. ત્યારબાદ છે છત્રપતિ શિવાજી. ભારતના મહત્તમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. કે જે શિવાજી છે એ મરાઠા સામ્રાજ્ય છે એના સ્થાપક ગણવામાં આવે છે. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરીમાં થયો હતો. હવે ઈસવીસન 1627માં જે શિવનેરીનો કિલ્લો છે મહારાષ્ટ્રમાં ત્યાં એનો જન્મ થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન ઉપર તેમના સમર્થ ગુરુ એટલે કે સમર્થ રામદાસ અને દાદા કોનદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમની માતાનું નામ શું છે? તો કે જીજાબાઈ અને પિતાનું નામ શાહજી. તો તેમના સંતાન છે શિવાજી એના જીવન ઉપર તેમના જે સમર્થ ગુરુ છે રામદાસ અને દાદા કોનદેવ એનો વ્યાપક એના ઉપર પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. કે જ્યારે તે નાની એવી જાગીરમાંથી એણે મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને 40થી પણ વધારે કિલ્લાઓ છે એમણે જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. હવે જ્યારે મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને જે બીજાપુર સાથે એમણે ઘણો બધો લાંબો સંઘર્ષ કરી અને એને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુઘલ સામ્રાજ્ય સાથે તેમની હાર થઈ અને તેમની સાથે સંધિ કરી હતી. કે જ્યારે 1665માં જ્યારે મુઘલ સમ્રાટ છે તેની સાથે હાર થતાં તે શું કરે છે? તેની સાથે સંધિ કરે છે. ઔરંગઝેબ છે તેમણે તેમના જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ
ચાલાકીથી છૂટી અને તે ફરી વખત તેણે મોરચો માંડી વિજય કર્યા. કે જ્યારે ઔરંગઝેબ છે એને શું કરે છે, એને જેલમાં પણ એ પૂરે છે અને પરંતુ ચાલાકીથી એ છટકી જઈ અને તે કે તેમણે મોરચો માંડી અને વિજય પણ કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. કે 1664માં જ્યારે રાજગઢ છે તેમાં તેમનો રાજ્યાભિષેક પણ થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા છતાં કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. કે તો કેવા હતા કે મહાન વિજેતા હોવા છતાં પણ તે કુશળ વહીવટી કરતા અને સંગઠન કરતા હતા. તેમના જે મંત્રીમંડળ છે એને અષ્ટપ્રધાન મંડળ છે એ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. કે જ્યારે ઈસવીસન 1680માં તે મૃત્યુ પામે છે. મુઘલ સામ્રાજ્ય અને તેની રાજ્ય વ્યવસ્થા. કે મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના છે એ અકબર દ્વારા થઈ હતી. કે જે મુઘલ વહીવટી તંત્ર છે એની વ્યવસ્થિત જે સ્થાપના છે એ અકબર છે જ્યારે શાસન કરતો હતો તેના દ્વારા એ થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. હવે જ્યારે શાસન કરતા હોય ત્યારે એના કેન્દ્રમાં કોણ હોય છે, તો કે રાજા, અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ પણ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. કે જે બાદશાહ છે એને શું ગણવામાં આવે છે, કે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ છે એને ગણવામાં આવે છે. ત્યારબાદ છે કે બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. કે બાદશાહ અને જે વહીવટી તંત્ર છે બંને વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. કે જ્યારે તે દીવાને વજીર છે એને કહેવાતો અને નાણાં અને મહેસૂલી છે એ વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. જે સેનાનો વડો હોય છે એને મીરબક્ષ કહેવામાં આવે છે. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તો એનું કાર્ય શું હોય છે, કે સેનાની ભરતી કરે અને જે એના અધિકારીઓ હોય છે એની પણ નિમણૂક કરવાની. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા. હવે જે ગુપ્તચર હોય છે તેની પણ એ દેખરેખ રાખતો અને મુઘલ વહીવટી તંત્રના જે ગુપ્તચરો હોય છે તેને વાક્યાનવીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. જ્યારે સમ્રાટ હોય છે તેની અંગત જે જરૂરિયાત હોય છે એનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો. જે સરકારી કારખાનાઓનો વડો હતો. તો કે જે સરકારી કારખાના હોય છે એનો વડો ગણવામાં આવે છે. ન્યાય વ્યવસ્થાનો વડો છે એ કાઝી હતો. કે જે ન્યાય વ્યવસ્થા હોય છે એના વડાને કાઝી તરીકે ઓળખવામાં આવે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે આપણે પાઠ છે એ નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરીશું.